रशिया द्वारा यूक्रेन ऊपर यूक्रेन साथ जो युद्ध छेड़ू छे एने कारणे भारतना घणा बधा विद्यार्थीओ अने नागरिको त्यां फसाया छे। आजे लगभग सूरतमांथी आ 150 वालीओ पोताना दीकरा के दीकरी माटे चिंता करता अहीं आव्या छे अने एमने रजूआत करी छे। હવે અમને આશ્વાસન આપ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના માટે મીટિંગ કરી છે, રશિયાના રાષ્ટ્રપતિ સાથે એમણે ફોન પર વાત કરી છે, એવા પણ ન્યૂઝ છે। એમણે વિદેશ મંત્રાલયને પણ સક્રિય કર્યું છે અને ત્યાંની એમ્બેસી, યુક્રેનની એમ્બેસી પણ વિદ્યાર્થીઓને મદદ કરી છે। મારે પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે ગઈકાલે વાત થઈ હતી, એમાંથી લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ તો યુક્રેનમાં ભારતીય એમ્બેસીના બિલ્ડિંગમાં જ હતા ને ત્યાં બધી એમના માટેની વ્યવસ્થા એમ્બેસીએ કરી છે। હમણાં પણ એક યુવાન સાથે વાત કરી છે, એમને એમ્બેસી દ્વારા જ બસમાં કોઈ સલામત જગ્યાએ એમને લઈ જવાના જતા હતા અને ત્યારે બસમાંથી જ વાત થઈ છે। આ એક ખૂબ મોટો બનાવ છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા બનાવ ઉપર ધ્યાન રાખીને બેઠા છે, તો બધું જ કરવા માટે અમે સત્તાઓ આપી છે। મને વિશ્વાસ છે કે આ જે પ્રયત્નો મોદી સાહેબની સરકાર, મોદી સાહેબ પોતે, વિદેશ મંત્રાલય અને એમ્બેસી કહી રહી છે અને જલ્દીથી સારા પરિણામ આવશે અને બધા યુવાનો અને નાગરિકો એ આપણા દેશમાં સહી સલામત પાછા ફરશે, એના માટે જ્યાં પણ અમારે પણ રજૂઆત ફરી કરવી હશે અમે એના માટે તૈયાર છીએ અને અમારે મદદરૂપ થવા માટે પણ તૈયાર છીએ।